Hello everyone, welcome back after a little bit long break. Forgive me for a while ke thoda aava break aavta rahe chhe, but we'll ensure ke agar jata thodo time haji aya turbulence rahese, then it will stable down. Anyway, aaje apne GS1 advertise number 26 ane ema geography na questions ne arrange karvanu try kariye chhe. રાઈટ, તો આપણે એક એક ક્વેશ્ચનને કોપી પેસ્ટ કરી લઈએ, ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ બંનેમાં લઈ લઈએ, રાઈટ, અને આપણે ત્યાં એને એડ્રેસ કરીએ કે જેથી બંને ભાષાના વિદ્યાર્થીઓ માટે આપણે એક ઇક્વલ ગ્રાઉન્ડ બનાવી શકીએ. રાઈટ, જસ્ટ અ સેકન્ડ. ઓકે, ધીસ ઇઝ ધી ક્વેશ્ચન નંબર 11. રાઈટ, હા, ચાલો આ ક્વેશ્ચનને થોડો નાનો કરીએ. યસ, ક્વેશ્ચન નંબર 11 અને 11th ક્વેશ્ચન શું કહે છે? Something like this. Sure. See, describe in detail the landforms of the peninsular plateau region of India and show their effects on the drainage system of rivers. Jo, geography babate biji thodi vastu add karish by the reference of this topic. Barabar, pehla to subject specific thodi detail ma jata rahi. જીઓગ્રાફીમાં મોટે ભાગે મેં તમને પહેલા પણ કીધું છે, મેજર ફોકસ આપો તમે ફિઝિકલ જીઓગ્રાફીને. ફિઝિકલ જીઓગ્રાફી એટલે કયું થયું? ભૌતિક ભૂગોળ. બરાબર, કે જેમાં બધા કોન્સેપ્ટ આવશે, નદીની સિસ્ટમ કેવી છે, વાવાઝોડા કેવા આવે છે, ક્યાં આવે છે, કેમ આવે છે, કયા કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો, પર્વતો, ખીણ, જ્વાળામુખીઓ, બરાબર, પૃથ્વીની આંતરિક રચના, અંતરિક્ષની રચના, આ બધું જ છે ને મારા હિસાબે 60-70% તમારો જે પણ પ્રિપેરેશનનો ટાઈમ છે એને તમે આમાં આપજો. કારણ કે સવાલ આપણે આજે જીઓગ્રાફીના જોઈશું તો મોટાભાગના સવાલ ખાલી એક ડોમેનના નથી, બરાબર, બધા ડોમેનના છે. ધેન કમ્સ ઇન્ડિયન જીઓગ્રાફી, એટલે કે ભારતની ભૂગોળ, બરાબર. એના પર આઈ ગેસ અરાઉન્ડ એટલીસ્ટ 20% તમે વેઇટેજ રાખજો, ઠીક છે? સો 20-25% ટાઈમ તમારો તમે ઇન્ડિયન જીઓગ્રાફી આપો કે ભારતનું ભૂગોળ કેવું છે, ભારતની. અને જ્યારે ભૂગોળને તમે વાંચો ને, બરાબર, તો તમારે એવી રીતે નથી વાંચવાનું કે તમારે ફેક્ચ્યુઅલ ડિટેલ યાદ રાખવાની છે, રાઈટ. તમારે એક થીમ સમજવાની છે કે કઈ વસ્તુ ક્યાં છે, કેમ છે. જો આ ક્વેશ્ચન થીમેટિક છે એટલા માટે આ થોડી ડિટેલ તમને આપું છું. અને થર્ડ પોર્શન ઇઝ ફાઇનલી ગુજરાત જીઓગ્રાફી, બરાબર. ઇવન એને તમે મે બી 10-15% ટાઈમ તમારો એલોકેટ કરો ને, જેટલો પણ ટોટલ ટાઈમ છે. ફોર એક્ઝામ્પલ, યુ હેવ એડોકેટેડ 30-40 hours, બરાબર, આપણે આવર વાઇઝ પ્લાનિંગ કરેલું છે. તો 30-40 hours હોય, 10% એટલે અહીંયા 4-5 કલાકથી વધારે કોઈ પણ હિસાબે આ ટોપિકને ના અપાય, રાઈટ. દેટ ઇઝ નોટ એબ્સોલ્યુટલી વર્થ દેટ. ચાલો, આ તો વધારે થઈ ગયા ને, બરાબર, 6 એટલે 40 ગણો 24 કલાક જેવું આને આપો, બરાબર, 1/4 એટલે 10 કલાક જેવું આને આપો, 34, અને 6 કલાક જેવું આને આપો, ઠીક છે. આ રીતનું પ્રપોઝિશન આપજો, એક થીમેટિક અન્ડરસ્ટેન્ડિંગ લેજો. હવે જો હું તમને સમજાવું કેમ હું એવું કહું છું, સવાલ શું પૂછે છે આપણને, ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, એટલે પહેલા ખબર હોવી જોઈએ કે લેન્ડફોર્મ્સ ઓફ ધ પેનિન્સ્યુલર પ્લેટ્યુ. તો પેનિન્સ્યુલર ઇન્ડિયા એટલે નોર્મલ આવ્યું, બરાબર, પણ એ રીજનમાં કયા કયા લેન્ડફોર્મ્સ જોવા મળે છે. લેન્ડફોર્મ એટલે ભૂમિ સ્વરૂપો, ઇન્ડિયન જીઓગ્રાફીનો ક્વેશ્ચન થયો, ઠીક છે. એન્ડ ધેન એની અંદર આપણે શું બતાવવાની છે, ધેર ઇફેક્ટ, એટલે જે લેન્ડફોર્મ્સ તમને જોવા મળે છે એને લીધે આપણે ત્યાં જે ડ્રેનેજ સિસ્ટમ છે, એટલે કે જલ અપ્રવાહ હશે, જલ અપ્રવાહ તંત્ર જે છે એના પર કઈ અસર જોવા મળે છે, એટલી એની વાતો કરીએ છીએ. સવાલ સમજાયો પહેલા? કે ફોર એક્ઝામ્પલ, આ છે આપણું, ફોર એક્ઝામ્પલ જો ઇન્ડિયાને જીઓગ્રાફીમાં દોરવું બહુ ઇઝી છે, બરાબર. આ ઇન્ડિયા થયું, ગુજરાત, અને અહીંયાથી આ, રાઈટ. જીઓગ્રાફીમાં ઇન્ડિયાને દોરવું બહુ જ ઇઝી છે. કેમ? કારણ કે એમાં તમારે એ બધી માઇન્યુટ ડિટેલનું ધ્યાન રાખવાનું નથી. આ જીઓગ્રાફિકલ ઇન્ડિયા થયું, ઠીક છે. અને હવે એની અંદર જે આ વાળો પોર્શન છે ને, આ પોર્શન આખો નીચેનો, આ જે એને આપણે શું કહીએ છીએ, દ્વીપકલ્પીય કહીએ છીએ, બરાબર. દ્વીપકલ્પીય ને જેને પેનિન્સ્યુલા, બરાબર, દ્વીપકલ્પીય. હવે આપણને એની ઓરિજિન સ્ટોરી ખબર હોય જોઈએ. આ ક્યાંથી આવ્યો તો ખબર છે, આપણે ભારતીય ઉપખંડ જે છે, જે ઇન્ડિયન પેનિન્સ્યુલા કહીએ, એ બેઝિકલી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. હું થોડો તમને બેકગ્રાઉન્ડ આપી દઉં કે જેથી એ બહાને તમારો થોડો સબ્જેક્ટ પણ એકવાર ફરી રિહેશ થઈ જાય.
બરાબર તો ઇન્ડિયો ઓસ્ટ્રિયન ઓસ્ટ્રેલિયન બરાબર જે પ્લેટ છે બરાબર એ પેન્જિયા અને પેન્થલાસા હતો અને પછી પ્રી કેમ્બ્રિયન એરામાં એ તૂટ્યો અને ધીમે ધીમે આવ્યો બરાબર પર્ટિક્યુલરલી પૃથ્વીમાં એક અહીંયા ક્યાંક હતો પછી અહીંયાથી આમામ આમામ થઈને આવ્યો અહીંયા આફ્રિકાની બાજુમાં રિયુનિયન હોટસ્પોટ હતું અને અહીંયાથી જયારે ઇન્ડિયન પેનિન્સ્યુલા થયું તો એને હોળી રમી બરાબર એટલે અહીંયા વોલ્કેનિક પ્લેટો જોવા મળે છે બરાબર બેઝિકલી બેસાલ્ટિક પ્લેટનો લાવા જોવા મળે છે અને જેને આપણે અહીંયા એક આખું તમે જો વોલ્કેનોની જમીન અહીંયા આપણા કચ્છ સૌરાષ્ટ્રમાં અને મહારાષ્ટ્ર અને નીચે કર્ણાટકમાં આ રિજનમાં તમને આખું એક દ્વીપકલ્પ જોવા મળે છે અહીંયા બેઝિકલી ઉપરનું જે લેયર છે ને ઉપરના લેયરમાં શું જોવા મળે છે તમને જ્વાળામુખી એટલે જ્વાળામુખીને લગતા તત્વો જોવા મળશે માટી એને રિલેટેડ હશે અહીંયા જ્વાળામુખી છે એટલે અગ્નિકૃત ખડકો થાય અગ્નિકૃત ખડકો હોય તો કેવું થશે કે અગ્નિકૃત ખડકોને લીધે ત્યાંની જમીન કડક હશે બ્લેક સોઇલ જોવા મળશે એની અંદર લોહ તત્વ વધારે હશે આ બધી જ કેરેક્ટરિસ્ટિક્સ તમને અહીંયાથી મળી જાય છે સમજાય છે ચલો પછી શું થયું આપણને ખબર છે હવે આપણે સવાલમાં આવીએ તો જો આ તો મેં તો રસ્તે સે જા રહ્યા હતા ભેલપુરી ખા રહ્યા હતા રિયુનિયન હોટસ્પોટ કે પાસે નીકળ્યા એને તો મને શું કર્યું રંગ દઈ દીધો અને આખા રિજનમાં તમને બેસાલ્ટિક સોઇલ જોવા મળે છે રાઈટ આનાથી વધારે તમે જુઓ હવે સવાલ શું છે પેલા સવાલને સમજો ભારતીય ઉપખંડ ભારતીય ઉચ્ચ પ્રદેશ બરાબર ઉચ્ચ પ્રદેશના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે દ્વીપકલ્પ આપણે દોર્યો એમાં ઉચ્ચ પ્રદેશ એટલે જોવા મળશે આપણે લેન્ડફોર્મ્સ બરાબર પ્લેટ્યુ પેનિન્સ્યુલા પ્લેટ્યુ બરાબર એના લેન્ડફોર્મ્સ કેવા કેવા જોવા મળે છે તો અહીંયા આપણને કેવું જોવા મળે છે વેસ્ટર્ન ઘાટ જોવા મળે છે અહીંયા ઈસ્ટર્ન ઘાટ થોડું અંદર છે ને લાંબુ છે બરાબર છીછરું છે અને આ આખું પૃથ્વીનો પોપડા આપણે આમ જુઓ ને ભારતને તો આવો તમને કંઈક દેખાય એમ સાઈડ વ્યૂ બરાબર આ સાઈડે ઢાળ છે આમ આને આમ સાઈડ વ્યૂ કરી જુઓ સમજાય છે આ પોર્શનને નીચેથી તમે જોશો ને તો આ સમુદ્રની સપાટીએથી તમે જુઓ ને તો આ બાજુ આવું છે અને આ બાજુ જે આ જે પોર્શન થયું ને આ અહીંયા આમ પ્રોજેક્શન માની લો ઠીક છે વિઝ્યુઅલાઈઝ થાય છે તો આ આ રીતનું છે અહીંયા ઊંચો સ્લોપ છે અહીંયા છીછરું છે એટલા માટે તમે જુઓ કે આ રીતની કઈક વ્યવસ્થા જોવા મળે છે પ્લસ અહીંયા તમે જુઓ તો અહીંયા બહુ બધા વોલ્કેનો ક્યાં જોવા મળે હંમેશા જ્યારે એક પ્રકારની જમીન પરથી બીજા પ્રકારની જમીન પર જ્યારે પાણી વહે ને તો નીચેનો પોપડો અલગ હોય એની મજબૂતી અલગ હોય બીજાનો પોપડો અલગ હોય હવે આની નીચે કન્ટ્રી રોક જોવા મળે છે જો તમને ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધી અર્થ ખબર હોય ને તો હંમેશા કોઈ પણ જે જમીનનું સ્તર હોય ને એના નીચે કન્ટ્રી રોક હોય કે જે સૌથી જૂના અને ભારતના સૌથી જૂના ખડકો અહીંયા જોવા મળે છે આ જે બાકીનો પોર્શન છે ને અહીંયા ભારતના સૌથી જૂના ખડકો જોવા મળે એકદમ મજબૂત બરાબર અને આ કેવા હોય મેટામોર્ફિક રોક હોય વિકૃત ખડકો જેને ગુજરાતીમાં કહીએ આપણે બરાબર તો તમે સમજો આ ટાઈપના વિકૃત ખડકો છે અહીંયાથી આવે પછી અહીંયા કાપના મેદાનો ગંગા બ્રહ્મપુત્ર સુધી સીમિત છે અહીંયાથી ઘણી બધી જે નદીઓ આવે છે અહીંયા મેદાનો ફેલાવે છે બરાબર પણ અહીંયાથી જયારે નદી એકમાંથી બીજા એરિયામાં છે ને તો અગ્નિકૃત ખડકો વધારે મજબૂત હોય પછી અહીંયા ધીમે ધીમે નદીઓના કાંપને લીધે જમીન પોચી હોય એટલે આ જમીન જલ્દી ધોવાઈ જાય જલ્દી જમીન જાય એટલે અહીંયા તમને મોટામાં મોટા સારા એવા ધોધ જોવા મળશે ધોધ ક્યારે જોવા મળે કે આ બાજુ અગ્નિકૃત ખડક છે આ બાજુ સાદી જમીન છે પણ ધીમે ધીમે પાણી અહીંયાથી ગયું પાણી અહીંયા ઘસશે અગ્નિકૃત ખડક ઓછો ઘસાશે અને અહીંયા તમારું બની જશે એક સરસ મજાનો ધોધ સમજાય છે એટલે આ રીતે અલગ અલગ લેન્ડફોર્મ્સ ની રચના જુઓ મેં તમને સમજાવી હવે આમાં તમે ફેક્ચ્યુઅલ ડિટેલ ભરી શકો કે ભાઈ અહીંયા આ પ્લેટ્યુ જોવા મળે છે અને આ કે છે બરાબર આ કચ્છમાં પણ આપણે જે રિજન છે એને પણ આપણે પ્લેટ્યુ કહીએ છીએ અહીંયા આપણે દંડકારણ્ય અને બધી જ વસ્તુઓ તમને ટૂંકમાં એક ફિઝિકલ જીઓગ્રાફીના એંગલથી તમે આપી શકો સમજાય છે તો પહેલો આસ્પેક્ટ શું થયો કે ભાઈ પહેલા તો કયા કયા ટાઈપના લેન્ડફોર્મ્સ જોવા મળે છે બરાબર તો આ એક લેન્ડફોર્મ્સ આપણે બ્રીફમાં સમજાવી દીધા કરેક્ટ પછી તમે એવી રીતે જાઓ કે ઓકે આ પ્રકારના લેન્ડફોર્મ્સ જોવા મળે છે હવે શું પૂછ્યું છે એની ડ્રેનેજ સિસ્ટમ ઓફ રિવર્સ પર શું અસર છે જુઓ કેટલો ક્રોસ સવાલ છે બરાબર એટલે હવે વળી પાછું તમારું થીમેટિક અન્ડરસ્ટેન્ડિંગ હશે તો આ સવાલ સમજાશે જુઓ ફરી એક વાર આ બાજુ આપણને ખબર છે નૈઋત્યના મોસમી પવનો બરાબર નોર્થ વેસ્ટ દિશામાંથી સાઉથ વેસ્ટ દિશામાંથી જે મોનસૂન આવે છે આપણું ચોમાસું જે હવે અત્યારે આપણે રાહ જોઈએ છીએ આવવાની તૈયારીમાં છે તો સાઉથ વેસ્ટ મોન્સૂનમાંથી જ્યારે પવનો આવે છે તો પવનો કેવા હોય છે ભેજવાળા હોય છે અને અહીંયા બરાબર
જ્યારે આ પર્વતો જોડે ટકરાય છે તો એને ઉપર જવું પડે, તો આ પર્વત હતો, વાદળ આવ્યું, વાદળને ઉપર જવું પડ્યું અને વાદળ ઉપર ગયું એટલે આ એરિયામાં જોરદાર વરસાદ કરશે, રાઈટ? એટલે આ બાજુમાં વાતાવિમુખ અને આ બાજુ વાતાભિમુખ વરસાદની સાઈડ, પાછળ સાઈડે વરસાદ ઓછો પડશે, આ બાજુ વધારે પડશે. એટલે તમે જુઓ તો મોટાભાગની જે દક્ષિણ ભારત કે પેનિન્સુલાની નદીઓ છે બરાબર, એ પહેલા તો બારમાસી નથી, બરાબર? બારમાસી છે નથી, બરાબર? અમુક જ સિઝનમાં વહે છે. ઓરોગ્રાફિક રેન રેઇનફોલ કહીએ, આ ફિનોમિનાને શું કહીએ છીએ? ઓરોગ્રાફિક રેઇનફોલ, બરાબર? તો આ ઓરોગ્રાફિક રેઇનફોલ થયું અને એને લીધે તમને શું જોવા મળશે? આ બાજુ બહુ બધું પાણી પડશે, મોટાભાગની આ બાજુની નદીઓ છે તો સ્ટીપ સ્લોપ છે એટલે આ બાજુ ધમનો થઈને વહી જશે, આ બાજુની નદી નામ્બા એરિયા સુધી જશે, આ બાજુની નદી તરત વહી જશે, પ્લસ અગ્નિકૃત ખડકો એટલે અહીંયા ઘસારો ઓછો થશે અને નદીઓ ટૂંકી હશે, અને માટે અહીંયા તમને કાપના, આપણે જે દરિયાના જે ત્રિકોણ વિસ્તાર કહીએ ને, એની જોવા મળે, એસ્ચુરીઝ જોવા મળશે, બરાબર? પણ જ્યારે આ સાઈડની નદીઓ છે એને લાંબુ અંતર કાપવાનું છે, પ્લસ જમીન કાપવાળી છે, થોડું ઘણું લાંબા અંતર સુધી વહે છે, નદી ધીમે ધીમે વહે છે, પણ ધીમે ધીમે નદીમાં વિપુલ પ્રમાણનું પાણી જોવા મળે છે, અને માટે કાવેરી ને બધી ટાઈપની જે મોટી મોટી નદીઓ છે તમને અહીંયા જોવા મળશે આ વિસ્તારમાં. તમને આ બાજુ થોડો કચ્છ, આપણે અહીંયા કયો છે, વિદર્ભ રિજન છે કે એ બાજુ છે, ત્યાં તમને એસેન્શિયલી વરસાદ ઓછો જોવા પડશે, બરાબર? કારણ કે આ જે વાતાભિમુખ અને વાતાભિમુખ વાળો કોન્સેપ્ટ થયો, જે સિઝનમાં અહીંયા એટલે સાઉથ વેસ્ટ મોન્સૂન આવે એટલી જ સિઝનમાં આ બાજુ વરસાદ પડશે, માટે નદીઓ બારમાસી ન હોવાને લીધે, યસ એક્ઝેક્ટલી, ઇંગ્લિશમાં એને આપણે રેઇન શેડો રિજન કહીએ છીએ, ઠીક છે? સો જુઓ, તમે આટલું જ અન્ડરસ્ટેન્ડિંગ છે, અને માટે તમે જુઓ નદીઓનો ઢોળાવ છે, માટે મોટાભાગની નદીઓ કઈ બાજુ વહે છે? પૂર્વ તરફ વહી અને અરબ સાગરને બદલે બંગાળની ખાડીમાં મળે છે, સમજાય છે? સો જો આજે મેં તમને એક નવી રીતે સમજાવું, એવું નહીં હોય કે આજે મેં તમને કીધું એ કંઈક અલગ છે, પણ તમારે સમજવાનું કઈ રીતે છે? એક મેન્સનો જવાબ તમારો બે રીતનો હોઈ શકે, એક છે ફેક્ચ્યુઅલ અને એક છે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ. આઈ ગેસ મેં જે આજે સમજાવ્યું તમને બધાને સમજાઈ ગયો, કંઈક અલગ છે, બરાબર? આપણે જનરલી ફેક્ચ્યુઅલ ડિટેલ પર વધારે ધ્યાન આપીએ છીએ, તમે એને રિયાલિટી જોડે કનેક્ટ કરો કે એકચ્યુઅલી આ વસ્તુ આને લીધે અહીંયા જોવા મળે છે, માટે આવું છે, માટે આવું છે, માટે આવું છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કેવું છે, આપણા મગજમાં અન્ડરસ્ટેન્ડિંગ જેટલું સારું હશે ને, એટલું તમને એક્ઝામમાં લખવાની ચિંતા નહીં થાય, લખાઈ જશે, શબ્દો રાધર વધી જશે, ઓછા આવવા એ ટેન્શન થશે, રાઈટ? એન્ડ દેટ ઇઝ ઓલવેઝ અ ગુડ પોઝિશન ટુ બી ઇન, બરાબર? મજા આવી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. યસ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 12th ક્વેશ્ચન. અગેન હું તમને સબ્જેક્ટ એરિયા બી કહેતો જઈશ, ક્યાંથી સવાલ કેમ આવ્યો છે, કેવી રીતે આવ્યો છે ને કેમ આપણે એને સમજવો પડે. ચલો યસ, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો જણાવો અને રાષ્ટ્રીય વિકાસમાં એની અગત્યતા જણાવો. હા, બાય ધ વે, જીઓગ્રાફીનો સવાલ હોય તો તમારે આઈડિયલી આદર્શ કન્ડિશનમાં ભારતનો કે ગુજરાતનો જ્યાં પણ મેપ જો પ્રોપર શૂટ થતો હોય તો અવશ્ય દોરવો જ જોઈએ, ઠીક છે? ચલો બારમો ક્વેશ્ચન, બારમો ક્વેશ્ચન શું કે છે એને જરા સમજીએ, ઠીક છે? ચલો, મેજર ઇનલેન્ડ વોટરવેઝ ઓફ ઇન્ડિયા ને બતાવો, મેન્શન એટલે લખો કે ભાઈ નેશનલ વોટરવે 1 ક્યાં છે, 2 ક્યાં છે, 3 ક્યાં છે, 3-4 ના નામ લખી દો, મેપમાં બતાવી દો જો ખબર હોય તો, અને એક્સપ્લેન ધેર ઇમ્પોર્ટન્સ ઇન નેશનલ ડેવલપમેન્ટ, એટલે ભારતના નેશનલ ડેવલપમેન્ટમાં એમનો રોલની ચર્ચા કરો. એસેન્શિયલી આ છે ને, તમને હું એક સ્ટેટિસ્ટિક્સ કહું, એનાથી આપણે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો. એક છે રોડવેઝ, એક છે રેલવે અને એક છે વોટરવે, ઠીક છે? આ ત્રણ મુખ્ય રસ્તાઓ છે, અને ઓફકોર્સ ચોથું છે એરવે. આ ચાર રીતે આપણે જ્યારે કોમર્સમાં વાત કરીએ તો જ્યારે આપણે પ્રોડક્શન કર્યું ને, બરાબર, અથવા તો એના માટે જ્યારે રો મટીરિયલ છે ને, તો પ્રોડક્શન એટલે ફિનિશ ગુડ્સ અથવા તો રો મટીરિયલ, આ બંને વસ્તુઓને જ્યારે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય ને, તો તમે આ ચારમાંથી કોઈ પણ એક રસ્તાને યુઝ કરી શકો. ઓફકોર્સ એમાં એરફેર તો બહુ જ કોસ્ટલી છે, એટલે જનરલી આપણે એને ગણતા નથી. જો
કોઈ વસ્તુ 18 રૂપિયા લાગે ને, હું તમને રેશિયો બતાવું છું આપણો મેથ્સ વાળો, કોઈ રોડ ને 18 રોડ પરથી તમે મોકલો ને, તો ફોર એક્ઝામ્પલ 1 kg ઓર 1 ton છે, એને મોકલવાનો જો ખર્ચો 18 રૂપિયા આવતો હોય ને, તો રેલવે નો ખર્ચો 6 રૂપિયા આવે છે, પણ વોટરવે નો ખર્ચો ખાલી 1 રૂપિયા આવે છે. સમજાય છે? મતલબ વોટરવે ઇઝ ધી ચીપેસ્ટ વે ટુ સેન્ડ એની ઓફ ધ ફિનિશ ગુડ્સ ઓફ રો મટીરિયલ, બરાબર, એક્રોસ ધ કન્ટ્રીઝ, એક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટ્સ. માટે તમે યુરોપ, યુરોપમાં તમને ડબલ ડેકર સુધીના એક આખું વોટરવે આમ જતો હોય ને, એક આખું એની ઉપર વોટરવે જતો હોય, બરાબર, વોટરવે ના ફ્લાયઓવર્સ તમને જોવા મળે છે. જો તમને બતાવું, બરાબર, યુરોપ વોટર વે ફ્લાયઓવર, બરાબર, તમને નવાઈ લાગશે, ત્યાં ડબલ ડેકરની જેમ, બરાબર, એક ફ્લાયઓવરની ડ્રેનેજ સિસ્ટમ નહીં કહીએ આપણે, એને ડ્રેનેજ નથી કહેતો, જો આ રીતના છે ને, ત્યાં વોટરવેઝ એટલા ડેવલપ છે, ડબલ ડેકર કે એને કંઈક તમે પ્રોપર સર્ચ કરજો, તમને આખું મળશે કે પાણીની ઉપર પાણી છે, વોટરવે, ફ્લાયઓવર નહીં, વોટરવે, હા, વોટરવે, કે કેનાલ આખી તમને જોવા મળશે, એન્ડ ઇટ વિલ બી સરપ્રાઈઝ. અત્યારે આપણે પ્રોપર સર્ચ નથી કરી રહ્યા, એટલે આપણે અત્યારે તમે સમજી લો, એસેન્શિયલી છે ને, તમને અહીંયા આવી રીતે નીચેથી એક એક કેનાલ, કેમ આપણે નર્મદા કેનાલ બધાએ જોઈ છે, એ લોકોએ આખું એલિવેટેડ સ્ટ્રક્ચર બનાવીને ઉપરથી બીજી કેનાલ જાય છે. સમજાય છે? મતલબ એક શિપ આખું નીચેથી જતું રહે અને એની ઉપરથી બીજું શિપ જતું રહે, એટલું બધું ત્યાં જોવા મળે છે. તમે યુએસએ જુઓ, યુએસએના ડેવલપમેન્ટ કેમ થયું, યુરોપનું ડેવલપમેન્ટ કેમ થયું, બીકોઝ ત્યાં તમને ખબર હોય તો 5 lakes છે, બરાબર ને, 5 major lakes છે, અને મોટાભાગની ઇન્ડસ્ટ્રી આખા યુએસએમાં એની આજુબાજુ વધારે કોન્સન્ટ્રેટેડ છે, એટલીસ્ટ જે પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ કે રો મટીરિયલને લગતી રિસોર્સિસ છે, બધા તમને ત્યાં વધારે જોવા મળે છે, કરેક્ટ. તમે મોટાભાગે ચાઇનાની તમે વાત કરો, આ બધા કન્ટ્રી કેવા છે, જેણે પણ ગ્રોથ કર્યો છે, મેજરલી એ લોકોએ એટલીસ્ટ વોટરવેને મેક્સિમમ યુટિલાઇઝેશન કર્યું છે, એક્સેપ્ટ ઇન્ડિયા, બરાબર. પ્રોબ્લેમ શું છે, આપણે અત્યારે મેક્સિમમ ટ્રાન્સપોર્ટ કયો વાપરીએ છીએ, રોડવેઝ, વિચ ઇઝ ધી કોસ્ટલીએસ્ટ, સેકન્ડ ઇઝ ધ રેલવેઝ, રેલવે હેઝ ઇઝ નોન ઇશ્યુઝ, બરાબર, ડીલેઝ થાય છે, આના તો રોડવે ઇઝ વન ઓફ ધી વર્સ્ટ વન, બરાબર, ખર્ચા વાઇઝ કે બહુ પોલ્યુશન વાઇઝ, ટાઈમ વાઇઝ, રાઈટ. પણ તમે જુઓ તો તમને ઘણી હદે એ તમને ડિસ્ટર્બિંગ કરી દે એવી વસ્તુ જોવા મળે છે. યસ, આપણે એક ટ્રેન્ડ એ આપણને, થેન્ક યુ, આપણને એક વોટરવે નો મોકલ્યો છે, હું તમને બતાવું, રાઈટ, યસ. સો તમે સમજો, મોસ્ટ ઇફેક્ટિવ રસ્તો માનવામાં આવે છે કે જે છે, જો આ રીતે આખું એક વોટરવે જતું હોય ને, એની ઉપરથી બીજું વોટરવે જાય છે, દેખાય છે, બરાબર. તમે જો આ રીતના, તો મલ્ટિપલ બ્રિજિસ તમને જોવા મળશે, કેનાલ બ્રિજિસ, બરાબર, વોટર બ્રિજિસ જેને કહીએ છીએ, બરાબર. એટલે હવે તમે વિચારો, આ લોકો વોટર બ્રિજ બનાવે છે, આપણે આપણી કેનાલમાં એક સાદું પાણી પણ નથી લઈ જઈ શકતા, દેટ ઇઝ અ લેવલ ઓફ ડિફરન્સ. અને એને લીધે શું થાય છે કે ઇફેક્ટિવલી આપણે એ જે ઇકોનોમિક ઓફ સ્કેલ છે એનો એડવાન્ટેજ નથી લઈ શકતા, રાઈટ. સો તમે શું કહી શકો, તો જો આપણે નેશનલ વોટર બ્રિજ ક્યાં ક્યાં છે એનો જસ્ટ મેપ જોઈ લઈએ, બરાબર. જનરલી મને એકાદ બે યાદ છે, એક યુપીમાં છે, બરાબર, એક આપણે ક્યાં છે, વોટરવેઝ, બરાબર, નેશનલ વોટરવેઝ ઇન ઇન્ડિયા, નેશનલ વોટર વેઝ બરાબર. તમે જુઓ, આપણે એક વાર મેપ જ જોઈ લઈએ, બરાબર, કે જેથી ફેક્ચ્યુઅલ ડિટેલ આપણે એક જ વાર સાથે બધાને જોઈ જાય, ઇવન ઇફ યુ ડોન્ટ રિવાઇઝ ઇટ, તો પણ તમારું કામ થઈ જાય. એક સારી ક્લેરિટી વાળો મેપ મળી જાય. યસ, જો તમે એક ઉત્તરપ્રદેશમાં ચાલુ કરીને એક ગંગા પર છે, બરાબર, એક તમને બ્રહ્મપુત્રા પર જોવા મળે છે, બરાબર, એક તમને નર્મદા પર છે, બરાબર, એક તમને અહીંયા કૃષ્ણ ગાવેરી ને એના વચ્ચે છે, ને એક આખું તમને કેરેલામાં પેરેલલ જોવા મળે છે, એક બ્રહ્માણી અને મહાનદી પર પણ જોવા મળે છે, બરાબર. તો આપણે આટલા વોટરવેઝ ને આપણે ડિક્લેર કર્યા છે, જો આ લોકેશન સાથે તમને અહીંયા મળી જશે,
બરાબર કે કયો વોટર વે ક્યાંથી છે તમે ગૂગલ સર્ચમાં પણ કરીને જોઈ શકો અથવા તો અહીંયા પણ આપણી સ્ક્રીન પર તમને અવેલેબલ છે બરાબર એક ગંગા ભગીરથી છે નેશનલ વોટરવે વન સેકન્ડ ઇઝ ધી બ્રહ્મપુત્ર થર્ડ વન ઇઝ ધી વેસ્ટ કોસ્ટ કેનાલ ફોર્થ કૃષ્ણા બસ બહુ થઈ ગયું ત્રણ ચાર વોટરવે તમને ખબર હોય ઇમ્પોર્ટન્ટ છે નર્મદા આપણે યાદ રાખી શકીએ નેશનલ વોટરવે નંબર 73 નેશનલ વોટરવે 100 નંબર છે તાપી રિવરને પણ એક વોટર રિવર તરીકે આપણે વોટર વે તરીકે આપણે રેકોગ્નાઇઝ કરેલું છે સમજાય છે તો એસેન્શિયલી તમે ખાલી મેન્શન કરો એટલે તમે લખી દો કે ઓકે ઇન્ડિયામાં આટલા નેશનલ વોટરવેઝ છે અને આ જગ્યાથી આટલું ટ્રાન્સપોર્ટ થાય છે અથવા તો કરવાની ગણતરી છે બરાબર આપણે દહેજને એને પણ આપણે વોટરવેઝ તરીકે લઈ શકીએ કારણ કે અમે નેશનલ વોટરવેની વાત નથી કરી રાઈટ દહેજ ઘોઘાટ જે ફેરી સર્વિસીસ ને બધું જે પ્લાન છે નાઉ સેકન્ડ વન ઇઝ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધ નેશનલ ઇમ્પોર્ટન્સ ઓફ ધેમ ઇન નેશનલ ડેવલપમેન્ટ શું નેશનલ ડેવલપમેન્ટમાં એ લોકો કઈ રીતે કામ આવે પહેલા તો આપણને ખબર છે કે એ મોસ્ટ ચીપ છે બરાબર ફાસ્ટ છે બરાબર કેરિંગ કેપેસિટી બહુ વધારે છે એફિશિયન્ટ છે બરાબર અને તમે જુઓ તો અહીંયાથી બહુ બધા લોકોને એમ્પ્લોયમેન્ટની પોટેન્શિયલ છે બરાબર આનાથી જ્યારે થાય તો એક ઇકોનોમી પોઝિટિવ સ્પાઇરલમાં આવી જાય કઈ રીતે જો તમે લો કોસ્ટ પ્રોડક્શન કર્યું લો કોસ્ટ પ્રોડક્શન કર્યું એટલે બીજી બધી જગ્યા કરતા તમારી પ્રોડક્ટ સસ્તી બની ચીપ પ્રોડક્ટ છે ચીપ પ્રોડક્ટ એટલે તમે ઇવન ઓછા માર્જિને વેચો એટલે તમારો માર્કેટ શેર વધે વિથ પ્રોફિટ બરાબર માર્કેટ શેર વધ્યો પ્રોફિટ વધ્યો એટલે બીજી કંપનીઓને ફરી થશે કે આ જગ્યાએ ફાયદો છે માટે કંપનીઓ ફરી ઇન્વેસ્ટ કરશે એટલે ફરી પાછું એ લોકો અહીંયા આવશે એ લોકો ઇન્વેસ્ટ કરશે અહીંયા આવશે એટલે લોકોને પાછું એમ્પ્લોયમેન્ટ મળશે હવે એ બધી વસ્તુઓને લીધે એસેન્શિયલી ફરી પછી એ સાયકલ ચાલુ ને ચાલુ રહેશે સમજાય છે તો આને પોઝિટિવ સ્પાઇરલ કહેવાય છે પોઝિટિવ સ્પાઇરલ અથવા તો જેને વર્ચ્યુઅસ સાયકલ કહીએ છીએ વર્ચ્યુઅસ સાયકલ કે જ્યાં અહીંયા સારી સારી વસ્તુઓ એક જ દિશામાં આગળ વધે રાખે છે એક હોય છે નેગેટિવ સ્પાઇરલ બરાબર નેગેટિવ સ્પાઇરલમાં શું થાય છે કે વસ્તુઓ ખાલી અને ખાલી નેગેટિવ જાય છે બરાબર ખરાબથી વર્સ કન્ડિશન બાજુ ઠીક છે સો તમે આ એક ડાયાગ્રામ આપી શકો કે નેશનલ ડેવલપમેન્ટમાં આ બધું બહુ કન્ટ્રીબ્યુટ કરી શકે આપણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીને તમને ગ્રોથ મળી શકે આપણે ઇન્ડિયાએ જ્યારે એગ્રીકલ્ચરમાંથી ડાયરેક્ટલી સર્વિસમાં જમ્પ કર્યું અને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ડિઝાયર્ડ લેવલનું ના થયું એ પણ આનું વન ઓફ ધ રીઝન્સ છે બરાબર અને આ બધું કેમ ક્યારે કેવી રીતે થયું બરાબર ટ્રાન્સપોર્ટ સેક્ટર અને એમાં વોટરવેઝનો રોલ એના પર તમે થોડું કરી શકો એને લગતું તમે થોડા ઘણી ચેલેન્જીસ બી આપી શકો કે ભાઈ આપણે ત્યાં હજી નદીઓ ઊંડી નથી બારમાસી નથી આ બધા ઇસ્યુ છે પણ એને પણ આપણે ટેકલ કરવું જોઈએ કારણ કે એ કર્યા વગર આપણી જોડે છૂટકો નથી બરાબર ને આ બાબતે કંઈક ચર્ચા કરી શકાય ઠીક છે સો ઇઝી છે સમજી શકાય હા નેશનલ રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે બરાબર આપણે આખા ઇન્ડિયામાં બહુ બધી રિવર લિંકિંગની વાત કરીએ છીએ લોકલ ડેવલપમેન્ટની જોડે તમે કનેક્ટ કરી શકો બરાબર ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન્સ કોઓપરેટિવ અને કોમ્પિટિટિવ ફેડરલિઝમ બરાબર બધાનો ગ્રોથ થાય તો ગ્રોથ ફોર ઓલ ઇન્ક્લુઝિવ ગ્રોથ આ બધા જ ટર્મિનોલોજીસ તમે અહીંયા વાપરી અને એક સરસ મજાનો જવાબ લખી શકો કરેક્ટ આપણો પર્પઝ શું છે આપણે એટલીસ્ટ પોઝિટિવ વસ્તુઓ ડિસ્કસ કરીએ છીએ કે વસ્તુ કઈ કઈ ડાયરેક્શનમાં આવી શકે કરેક્ટ તો દિસ વોઝ ધ ક્વેશ્ચન નંબર 12 ચલો હવે એક કરી લઈએ કે બે કરવા જઈશું હજી વધારે ટાઈમ જશે બરાબર હવે આ ક્વેશ્ચન ઘણા લોકો એકદમ રિજિડ રીતે કરે છે અને પણ મેં થોડી પ્રાઇવેટ રીતે તમે સરસ રીતે સમજીને કરો તો તમને માર્ક્સ પણ મળી જાય અને તમારે અહીંયા લોડ પણ ના પડે ચલો તો ક્વેશ્ચન નંબર 13 બરાબર કે ડિસ્કસ ઇન ડિટેલ ધ વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ફીચર્સ ઓફ વેરિયસ એગ્રો ક્લાઇમેટિક રીજન્સ ઓફ ધી ગુજરાત કે ગુજરાતના વિવિધ એગ્રો ક્લાઇમેટિક વિસ્તારોની લાક્ષણિકતાઓની વિગતવાર ચર્ચા કરો ઠીક છે તો આમાં એક તો આપણને સરસ મજાનું ગુજરાત દોરતા આવડવું જ જોઈએ કોઈ રસ્તો જ નથી બરાબર ચાલો આપણે પિંક ગુજરાત દોરીએ અમને બી નતા યાદ પણ આને હું તમને એ જ કહું છું આપણને ઘણા છ કહે છે ઘણા પાંચ કહે છે બરાબર ટેકનિકલી છ સાત કહેવાય છે પણ એક વસ્તુ તમે સમજો હું તમને આજે લોજિકલી સમજાવીશ કે કયા કયા એગ્રો ક્લાઇમેટિક વિસ્તારોની વાત કરી શકાય જો
બરાબર, આ થઈ ગયું આપણું સરસ મજાનું ગુજરાત. જો હવે અલગ અલગ તમારે ઝોન્સ બનાવવાના છે, આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર. એક તો થયો આપણો આ કોસ્ટલ ઝોન, ઠીક છે. આ કિનારાની લાઈફસ્ટાઈલ ને બધી વસ્તુ અલગ હશે, દરિયા કિનારાથી જે બી વસ્તુઓ આવશે બરાબર એને લગતી તમને એક આખી કેરેક્ટરિસ્ટિક જોવા મળશે, બરાબર છે. પછી તમને ખબર છે કે અહીંયા આપણે અહીંયાથી વેસ્ટર્ન ઘાટ ચાલુ થાય છે, બરાબર. અને વેસ્ટર્ન ઘાટ અહીંયાથી જો ચાલુ થતો હોય તો અહીંયા તમને એક હેવી વરસાદ વાળો રીજન જોવા મળશે. આપણે વરસાદનો કલર લઈ લઈએ, મસ્ત ઘટ્ટો ઘટ્ટો બ્લુ. જો એટલે આ રીજન છે, અહીંયા તમને મેક્સિમમ વરસાદ જોવા મળશે, બરાબર. અને માટે અહીંયા તમારે ગ્રીનરી ને એગ્રીકલ્ચર અહીંયા આખું અલગ જોવા મળશે, ક્લિયર. ચલો પછી આપણે થોડું સમજીએ તો અહીંયા આપણને ત્યાં રણ જોવા મળે છે, આટલા વિસ્તારમાં લગભગ એટલે આખો રણ જ છે રાજસ્થાન જોડે સુધીનું. તો આ વિસ્તારમાં તમને ડેઝર્ટિક પ્રકારનું ક્લાઇમેટ જોવા મળશે, અહીંયા વરસાદ ઓછો હશે, અહીંયા બધી વસ્તુઓ જોવા મળશે, બરાબર. પછી તમે આ જે રીજન છે બરાબર, અહીંયા તમને આપણને ખબર છે હિમાલય છે, રેડિયલ ટાઈપની ડેમોગ્રાફી જોવા મળે છે. તો અહીંયા તમને એક કાઠિયાવાડ રીજનમાં એક તમને થોડું અલગ પ્રકારનું રેઇનફોલ ને એ બધું મોડરેટ રેઇનફોલ ને બધું જોવા મળશે. પછી અહીંયા તમે કહી શકો કે અહીંયા તમને એક આપણું મધ્ય ગુજરાત જેને કહીએ આપણે, બરાબર, અહીંયા તમને બીજું એક જોવા મળશે. ને અહીંયાથી અરવલ્લીને એ જે ઉપરની પર્વતમાળા ચાલુ થાય છે તેને લીધે અહીંયા તમને આખું એક અલગ પ્રકારનું રેઇનફોલ. અને અહીંયા તમે જુઓ તો જે એમપી આપણે મધ્યપ્રદેશ અને અહીંયા કયું મહારાષ્ટ્ર રાજસ્થાન બરાબર એ બંને જોડે આપણને એક અલગ પ્રકારનું ક્લાઇમેટ જોવા મળશે. તો તમે કોઈ જ વસ્તુ યાદ ના આવે ને તો પણ આવું થીમેટિક અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો પણ આપણે સમજીને બનાવી શકીએ, દેટ વિલ બી મોર ઓર લેસ કરેક્ટ વન, બરાબર. એક્ઝેક્ટલી ગુજરાતના બધા જ એગ્રો ક્લાઇમેટિક રિજન આપણને ખબર હોય અને આપણે એક ઓલા એક્સપર્ટ તરીકે લખીએ એવું કોઈ આપણે જોડેથી એક્સપેક્ટ કરતું નથી, બરાબર. હવે તમે સિમ્પલ વિચારો કે ભાઈ આ આપણને કચ્છ કાઠિયાવાડ રિજન છે, હમણાં જ તમે કીધું હતું રિયુનિયન હોટસ્પોટ. રિયુનિયન હોટસ્પોટ એટલે બેસાલ્ટિક લાવા, બેસાલ્ટિક લાવા એટલે બ્લેક સોઇલ, બ્લેક સોઇલ એટલે માટે એના રિલેટેડ એક આખી જમીન અને એની આજુબાજુનું વાતાવરણ બધું થઈ ગયું, બરાબર. અહીંયા મોટે ભાગે કાંપની નદીઓ છે, બરાબર. અહીંયા મોટે ભાગે કાંપની નદીઓ છે અને એને લીધે અહીંયા પાણી ને બધું મોડરેટ જોવા મળે છે. આપણે સાબરમતી અને ઘણી બધી નદીઓ છે એ બધાને લીધે અહીંયા સરસ પ્રકારની સિસ્ટમ જોવા મળે છે. અહીંયા ઓછો રેઇનફોલ અને ઓછો રેલફોલને લીધે એની ચેલેન્જીસ, ડેઝર્ટિક ક્લાઇમેટ, વાર્ષિક વરસાદ ઓછો, એને લગતી બધી વસ્તુઓ ને એ બધી વસ્તુઓ અહીંયા ડિસ્કસ કરી શકાય, બરાબર. આ બાજુ ભારે વરસાદ અને ભારે વરસાદને લીધે એને લીધે જંગલો, ડેન્સ ફોરેસ્ટ, બરાબર, ડેન્સ ફોરેસ્ટ એને લીધે અલગ લિમિટેડ પ્રકારનું એગ્રીકલ્ચર અને એને લગતી થોડી વાતો કરી શકાય, બરાબર. અને આ બાજુ જે રીજન છે આ ફોરેસ્ટેડ, હેવીલી ફોરેસ્ટેડ રીજન છે એમપી અને આ બધા કન્ટ્રી, આ બધા સ્ટેટ સાથે, અને એટલા માટે અહીંયા તમને અલગ ક્લાઇમેટ જોવા મળશે, સમજાય છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમારી જોડે એક્ઝામમાં આ બધી જ વસ્તુઓ ફેક્ચ્યુઅલી અવેલેબલ હશે. આજે આ પૂછ્યું છે, કાલે તમને કોઈક નવો ટોપિક પૂછશે જે તમને લાગશે હા યાર આ તો કોમન હતો પણ તમે જોયો નથી, પણ તમે જોયો કે નહીં જોયો એનાથી કોઈ ફેર પડતો નથી, સમજાય છે. તો બસ તમે આ રીતે કઈ જગ્યાએ કઈ જમીન જોવા મળે છે, બરાબર. હવે આ જગ્યાએ રણ હોય, રણમાં ઓછું પાણી હોય તો એના લીધે ત્યાં પશુપાલન વધારે જોવા મળે, છૂટું છે ઘાસ ઉગે, પચ્છમ ખદીર ખાવડા જેવા અમુક લિમિટેડ બેટ જોવા મળે અને એની આજુબાજુ થોડું ઘણું ડેવલપમેન્ટ થાય, બરાબર. પછી અહીંયા મોટું રણ, નાનું રણ એની આજુબાજુ તમે કંઈક રમી શકો. સેન્ટ્રલ ગુજરાત છે એમાં થોડું ઘણું મોડરેટ ખેતી અને ખેતી રિલેટેડ થોડા ઘણા પાક જે યાદ આવે તમે એ લખી દો, બરાબર છે. અહીંયા તમને ટ્રાઇબલ કલ્ચર, આદિવાસી કલ્ચર એ બધું જોવા મળે છે, તમે એ લખી દો. આટલું તમે લખી દો તો બહુ થઈ ગયું, રાઈટ. તો પણ તમારે જો એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ જોવા હોય, બરાબર, ક્લાઇમેટિક ઝોન્સ ઓફ ગુજરાત, પણ આઈ વુડ સે દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ એટલી બધી ડિટેલમાં આપણે કઈ જવાની જરૂર નથી હોતી, બરાબર. ઇવન ઇફ વી કેન પ્રોવાઈડ ધી ઓવરઓલ બ્રીફ રીજન, બરાબર, આ જો અલગ અલગ ઝોન પાડેલા છે મોર ઓર લેસ તમે જુઓ તો આપણે જેવા પાડે એ ટાઈપ નથી જોવા મળે છે, ઠીક છે. એક કચ્છવાળું થઈ ગયું, એક આ બાજુનો પોર્શન થઈ ગયો, એક આ બાજુનું આપણે આણંદ ને એની આજુબાજુનો તમે
તમાકુની ખેતીને બધું લઈ શકો, આમદાવાદની આજુબાજુનો રિજન તમે લઈ લો, આખો કોસ્ટલ રિજન લઈ લો, સૌરાષ્ટ્રનું પેલો રિજન થઈ ગયો, એટલા રિજન તમે આને એક કરી દીધું, આ બંનેને એક કરી દીધું, બહુ ફેર નહીં પડે, સમજાય છે? પણ મોરલેસ તમારું એક અન્ડરસ્ટેન્ડિંગ વાળું લખાણ હશે ને તો સામેવાળા પરીક્ષકને મજા આવશે, સમજાય છે? એટલે તમારે શું કરવાનું છે કે બહુ બધું આપણે છે ને ખોટે ખોટે ફેક્ચ્યુઅલ ડિટેલમાં જતા રહીએ છીએ, એકચ્યુઅલી ફેક્ચ્યુઅલ ડિટેલ આપણને પૂછી હોતી પણ નથી, સમજાય છે? સો આજ પછી જ્યારે ટોપિકને સમજો ને તો એક વાર્તાની જેમ એક પિક્ચરની જેમ વિઝ્યુઅલાઇઝ કરજો, કરેક્ટ? તમારે કોઈ વસ્તુને મોટે ભાગે લોડ લેવાની જરૂર હોતી નથી. અહીંયા તમે તલાલાની કેરી સાંભળી હશે, તમે આ બધું જુનાગઢની ને બધાની કેરી સાંભળી હશે, તો એના માટે રિલેટેડ બે ચાર વસ્તુઓ પણ તમારા મગજમાં કનેક્ટ કરતા આવડી ગઈ ને, તમારો આન્સર ઘણો સરસ લખાશે. ઠીક છે, સમજાય છે જે કહું એ? હા, બહુ બધી વસ્તુઓ છે એટલે ડન, બરાબર? તો આપણે આજે આટલે સુધી રાખીએ, બરાબર? અને બાકીના બે ટોપિકને આપણે જે લઈએ, જો અત્યાર સુધી ગુજરાતના આ વખતે બે સવાલ હતા પણ મોરલેસ એ સવાલ એટલા ઇઝી હતા, બરાબર, કે જેને એક નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગથી પણ તમે એડ્રેસ કરી શકો. ઠીક છે, તો આજે આ બે સવાલ અને નેક્સ્ટ GS2ના પહેલા બીજા બે સવાલ, એમ ચારેક સવાલ કરીને આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું, બરાબર? લગભગ કાલે કે પરમ દિવસે આપણે કન્ફર્મ મળીશું. ઠીક છે, સો આઈલ બી અપડેટિંગ યુ કે ક્યારે ફિઝિબલ થાય છે. થોડા દિવસ આપણે આ રેગ્યુલારિટી રહેશે, ધેન વિલ બી સ્ટ્રીમલાઇનિંગ, રાઈટ? ચલો, તો બીજી કોઈ ક્વેરી છે તમારે લોકોને? એલ્સ વી કેન કન્ક્લુડ ધી સેશન. એટલે આપણે જો આપણો પર્પઝ એ છે કે ક્વેશ્ચનને બહુ આપણે યાદ રાખવાની ગણતરી એ નથી જોવા, રાઈટ? ક્વેશ્ચનને એકવાર સમજી લઈશું ને તો હેન્ડલ કરવા બહુ જ ઇઝી હોય છે. ઠીક છે, ચાલો, તો આઈ ગેસ વી કેન કોલ ધ સેશન ટુ એન એન્ડ અને આપણે ફરી મળશું, બરાબર? તમે તૈયારી ચાલુ રાખજો અને મળીએ પછી. બાય બાય, ટેક કેર, ઓલ ધ વેરી બેસ્ટ.